જય હિન્દ. હું દિયોરા તક્ષ હરેશભાઈ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરું છું. આજે હું તમને જ્યોતિર્ગ્રામ યોજના વિશે મારા મનની વાત રજૂ કરવા જઈ રહ્યો છું. જ્યોતિર્ગ્રામ યોજનાની શરૂઆત આપણા ભારતના માનનીય વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી દ્વારા 2006ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેનું લોકાર્પણ ચાંપાનેર ખાતે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના હસ્તકે કરવામાં આવ્યું હતું. જ્યોતિર્ગ્રામ યોજનાના ઘણા બધા હેતુઓ છે, જેથી આ યોજનાને બહુહેતુક યોજના કહે છે. જ્યોતિર્ગ્રામ યોજનાનો મુખ્ય હેતુ એ ગ્રામીણ ક્ષેત્રે વસતા લોકોને 24 કલાક સુધી વીજળીની સુવિધા પૂરી પાડવાનો છે અને ઉદ્યોગ ક્ષેત્રે કામ કરતા કામદારો પોતાના કામના પૂરા કલાકો કાર્ય કરી શકે તેવો હતો. અને ગ્રામીણ ક્ષેત્રે નવા ઉદ્યોગ સાહસિકો ઉદ્યોગો ખોલવા પ્રેરાય અને તેના કારણે ગામડામાં વસતા લોકોને મહત્તમમાં મહત્તમ રોજગારી મળે. ત્યારબાદ આ યોજનાનો બીજો મુખ્ય હેતુ એ સિંચાઈની સગવડનો હતો, જે વીજળી વગર શક્ય નહોતી અને આ યોજના દ્વારા ગ્રામીણ ક્ષેત્રે વીજળી પૂરી પાડવામાં આવી હતી, જેના કારણે ખેડૂતો સિંચાઈની સગવડનો મહત્તમ ઉપયોગ કરતા થયા છે અને પરિણામે તેમની ઉત્પાદકતામાં પણ વધારો થયો છે. આ યોજનામાં પહેલાના સમયમાં જે અંધકારના કારણે ચોરી અને લૂંટફાટના કિસ્સાઓ વધારે પ્રમાણમાં હતા, તે આ યોજનાના કારણે મહદઅંશે દૂર થયા છે અને લોકોને 24 કલાક સુધી સંપૂર્ણપણે વીજળી મળતી હોવાથી તેઓ આધુનિક ઉપકરણો જેવા કે ટીવી, ફ્રીજ, એસી વગેરેનો ઉપયોગ કરતા થયા છે. અને ગ્રામીણ ક્ષેત્રે વસતા લોકોના જીવનધોરણને અસર કરતા મુખ્ય બે પરિબળો શિક્ષણ અને આરોગ્ય, જેમાં નોંધપાત્ર સુધારા થયા છે. જેમાં શિક્ષણમાં બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ વિવિધ વીજળીથી ચાલતા ઉપકરણો અંગેનું પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે છે. અને આરોગ્ય ક્ષેત્રે અવનવા સાધનોનો ઉપયોગ કરીને દર્દીઓની સારવારમાં પણ સુધારો કરાયો છે. આમ જ્યોતિર્ગ્રામ યોજના એ છેલ્લા 14 વર્ષથી ભારતમાં કાર્યરત છે અને તેના કારણે ભારતના મોટા ભાગના ગામડાઓમાં વીજળીની સહાય પૂરી પડી છે. છતાં આજે એવા કેટલાય ગામડાઓ છે કે જ્યાંના લોકોને વીજળીની સહાયથી તેઓ વંચિત રહ્યા છે. તો આપણે એક ભારતના જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે વીજળીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીએ કે જેથી જે લોકોને વીજળીની સહાયથી તેઓ વંચિત છે, તેઓને પૂરતા પ્રમાણમાં વીજળીની સહાય મળે અને તેઓના જીવનધોરણમાં સુધારો થાય. જય હિન્દ, જય ભારત.